નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર છે વિષય છે મિત્રો ભૂગોળ અને ભૂગોળ વિષયની અંદર પાઠ નંબર બીજો છે જેનું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તો એ જે પાઠ આપ્યો છે એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે એમાં પહેલો છે કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરવાની છે તો જોઈએનો જવાબ તો જોઈએ કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા આ પ્રમાણે છે તો પહેલું છે કે ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ તથા જે સૌર પરિવારની ઉત્પત્તિ માટે ઓગણીસો ને ઓગણીસમાં ભરતી ઉત્કલ્પના રજૂ કરી છે આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળ વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો આ પ્રવાસી તારો સૂર્ય કરતાં કદમો કેવો હતો મોટો હતો તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી અને સિગાર કે ચીરુટ આકારનો વાયુવ્ય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને સૂર્યમાંથી છૂટો પડી ગયો સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે દરિભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ સમય જતો શિગાર આકારનો છૂટે પડેલો ભાગ ઠરવા લાગ્યો સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુરાણ થતો ઉપગ્રહ બન્યા અને આ ઉત્કર્ષના પ્રમાણે આપણા સૌર્ય પરિવારનો ઉદ્ભવ થયો હવે જે પ્રશ્ન નંબર બીજો નિહારિકાવાદ સમજાવવાનો છે તો જોઈએ એનો જવાબ તો જોઈએ કે જર્મન તત્વજ્ઞ જેનું નામ છે એમેન્યુઅલ કાંટે સત્તરસો ને પંચાવનની અંદર નિહારિકાવાદ ઉત્કલ્પના રજૂ કરી હતી આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલાં આ અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું વાયુવીય વાદળમાં રહેલા વાયુઓના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું કાંઠની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે સત્તરસો ને છન્નુંમાં સુધારો કર્યો હતો તેણે આરંભથી જ પરિગ્ર પરિક્રમણ કરી કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુય જથ્થો છૂટો પડી વલયાકારી અવકાશમાં ફેલાયો આ વાયુવ્ય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો આ વાયુય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવ્ય પદાર્થો વાયુવ્ય પદાર્થો ઘન ઘન ગોળાકારમાં પરિવર્તન થયા જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલો આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા મૂળ જોઈએ તો મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ એ સૂર્ય કહેવાયો અને આ રીતે સૌર્ય પરિવારનો ઉદ્ભવ કરોડ વર્ષ પહેલો થયો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો પૃથ્વીની આંતરિક રચના વર્ણવાની છે તો જોઈએ એના વિશે તો એ પણ જોઈએ અને જવાબ જોઈએ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપી હતી સમયાંતરે તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગો નીચે આ પ્રમાણે છે કયા કયા તો પહેલું મૃદાવરણ એટલે કે ઘનાવરણ લેફમોસ્પિયર એટલે કે પૃથ્વીથી પૃથ્વી સપાટીથી લગભગ પોત્રીસથી ચાલીસ કિલોમીટર સુધી બીજું જોઈએ તો મિશ્રાવરણ એટલે કે મેન્ટલ મૃદાવરણ નીચે આવશે બે હજાર ને એસી કિલોમીટર સુધી આગળ જોઈએ નંબર ત્રણ ભૂગર્ભ એટલે કે નીફે બે હજાર આઠસો અઠ્યાવીસ કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી મુજબ પહેલું મૃદાવરણ તો આ આવરણની સદાર જાડાઈ તેત્રીસ કિલોમીટર જેટલી છે બીજું પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર શિયાળ કહેવાય છે જેમાં એસઆઈનો અર્થ એટલે કે સિલિકા એટલે કે રેતી અને એલ એ એલનો અર્થ એટલે કે એલ્યુમિનિયમ થાય છે બંને ખનીજ દ્રવ્યના પ્રથમ બે અક્ષર લઈને આ આવરણ એસઆઈએલ એટલે કે શિયાળના નામે ઓળખાય છે શિયાળ શિયાળની નીચેના કે સ્તરને સીમા એટલે કે સાઈમા કહે છે જેમાં એસઆઈનો અર્થ સિલિકા એટલે રેતી અને એમએનો અર્થ થાય છે મેગ્નેશિયમ થાય છે મૃદાવણમાં મૃદાવણમાં સપાટી પર બેસાડ ખડકો અને તેના પડમો ગ્રેનાઇટ ખડકો આવેલા છે હવે જો બીજું મિશ્રાવરણ તો મિશ્રાવરણ મિશ્ર ખનીજ દ્રવ્યનો બનેલો હોવાથી તેને ભૂરસ કહે છે આ વિસ્તારમાં બેસાડ ખડકો સવિશેષ આવેલા છે જો નંબર ત્રીજો ભૂગર્ભ તો ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ કહેવામાં આવે છે અને આ સ્તરમાં નિકલ અને લોખંડ એટલે કે ફોરસ ફેરસ ના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે કહે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે આ આવરણનો વ્યાસ આશરે છ હજાર વીસ કિલોમીટરનો છે હવે જે પ્રશ્ન નંબર આગળ ત્રીજો સૌર્ય પરિવાર એટલે શિવ સૌર્ય પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા કરવાની છે તો જોઈએ સૌર્ય પરિવાર અને સૌર્ય પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા આ પ્રમાણે છે તો જોઈએ કઈ છે કે સૌર્ય પરિવારમાં આઠ ગ્રહો એકસો તોતેર ઉપ વધુ ઉપગ્રહો આશરે પિસ્તાળીસ હજારથી વધુ લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૌર્ય મંડળ કહેવામાં આવે છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન સૂર્યમંડળના આઠ ગ્રહો છે આમ શૌર્ય પરિવારના અતિ મહત્ત્વના સભ્ય તરીકે તેમજ માનવના નિવાસસ્થાન એવી પૃથ્વીની ગ્રહ તરીકેની નોંધપાત્ર વિશેષતાઓ નીચે મુજબ છે તો કઈ કઈ છે તો જોઈ લઈએ આપણે કે સૌર્ય પરિવારમાં બુધ અને શુક્ર પછી તે ત્રીજા સ્થાને છે બીજો તે સંપૂર્ણ ગોળ નથી પરંતુ ધ્રુવો પાસે સહેજ ચપટી છે ત્રીજો તેનો ધ્રુવીય વ્યાસ બાર હજાર સાતસો ચૌદ કિલોમીટર અને વિશ્વવૃત્તિય વ્યાસ બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર છે નંબર ચાર સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતો ત્રણસો પોસઠ પોઈન્ટ પચીસ દિવસ લાગે છે પાંચમું પોતાની ધરીની આસપાસ પૃથ્વીથી પૂર્વ દિશામાં ત્રેવીસ પોઈન્ટ નવ કલાકમાં એક ઓટો ફરે છે તેથી દિવસ રાત થાય છે અને એ જ પ્રમાણે જોઈએ નંબર છઠ્ઠું કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ જે ચંદ્ર છે જે સજી સૃષ્ટિ નથી સાતમા નંબરનું જોઈએ કે પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન અને અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન ઓઝોન વગેરે વાયેલા વાયુ આવેલા છે આઠમું પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે સંરક્ષણ આપે છે નવમું સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી અનુભવાય છે દસમું પૃથ્વી સપાટી પર ઇકોતેર ટકા ભાગમાં જલાવરણ છે એટલે કે પાણી આવેલું છે હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચમો બિગ બેંગના સિદ્ધાંતને વર્ણવવાનો છે તો જોઈએ આપણે આ પ્રમાણે છે તો જોઈએ કે બ્રહ્મણના ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્મણની વિચારધારા કહે છે અને આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે બેલ્જિયમ વિદ્વાન જેનું નામ છે જ્યોર્જ લિમિત લિમિત્રે આ સિદ્ધાંત આપ્યો હતો ને વીસમાં એડવિન હંબલ નામના ખગોળશાસ્ત્રી જાહેર કર્યું હતું કે બ્રહ્માંડ વિસ્તાર થઈ રહ્યો છે સમયાંતરે આકાશ અવિરત પણ એકબીજાથી દૂર ખસી રહી છે બિગ બેંગ સિદ્ધાંતના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થામાં થઈ રહ્યા છે તો બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે આદિ પદાર્થો પ્રારંભે અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળા ગોળાના સ્વરૂપમાં હતા તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા કુબ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ એટલે કે બેંક થતો તેમાં રહેલા કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા બેગ બેંક થતોની સાથે માત્ર ત્રણ મિનિટમાં પ્રથમ પરમાણુનું પરમાણુની ઉત્પત્તિ થઈ હશે અને આ ઘટના બાદ આશરે ત્રણ લાખ વરસાદ મિયા તાપમાન ચાર હજાર પાંચ ડિગ્રી કેલ્વિન સુધી નીચું ગયું હશે અને આણવિક પ્રવા પદાર્થોનું શું થયું છે નિર્માણ થયું હશે હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો સવિસ્તર લખવાનું છે તો જોઈએ તો આ પ્રમાણે થયો છે તો કે વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ નીચેની અવસ્થામાં થયો છે કહેવાય તો પ્રથમ અવસ્થા પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ વિશેષ પ્રમાણમાં હતા સૂર્યના સૌર્ય પરિવહન સૌર્ય પવનોને કારણે પૃથ્વી પર આદિકાની વાયુઓ દૂર થઈ ગયા વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી દ્વિતીય અવસ્થા તો પૃથ્વી સમાનતર ઠંડી પડવા લાગી પરિણામે તેની અંદરથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ મિથેન એમોનિયા વાયુનું પ્રમાણ વિશેષ હતું જ્વાળામુખીઓના પ્રસ્ફોટનને કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને વાયુનું પ્રમાણ વધતું રહ્યું તૃતીય અવસ્થા તો આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાને કારણે વરાળનું ઘણી શક્ય બન્યું જેથી વૃષ્ટિ થવા લાગી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું પરિણામે મુશળધાર વરસાદ થવા લાગ્યો અને આ પ્રમાણે બન્યું છે હવે જે પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખવાના છે તો પહેલો છે એક તારક ઉત્કલ્પના ટૂંક લખવાની છે તો જોઈએ એક તારક ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે એક તારક ઉત્કલ્પના બે મત પર આધારિત છે પહેલું કે વાયુ રાશિકલ ઉત્કલ્પના તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાર્ટના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાયુ આધાર હતું વાયુય વાદળ વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં ઉત્પાદન થયું નિહારિકા વાદળ ઉત્કલ્પના ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાલ્ટની વાયુય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો તેના મતાનુસાર અનુસાર વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદભવ થયો બીજો પ્રશ્ન જોઈએ સૌર્ય પરિવારના સભ્ય વિશે ટૂંક ટૂંકી માહિતી આપવાની છે તો જોઈએ માહિતી આ પ્રમાણે છે તો જોઈએ કે સૌર્ય પરિવારમાં આઠ ગ્રહો એકસો તોતેર વધુ ઉપગ્રહો આશરે વધુ લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર્ય પરિવાર કે સૂર્યમંડળ કહે છે સૌર્ય પરિવારનો વડો છે સૂર્ય એ સૌર્ય પરિવારનો વડો છે જોઈએ નંબર એક સૂર્ય તો સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે તેથી તેથી તે પૃથ્વીની જરૂરી ઊર્જા પૂરી પાડે છે બીજો એ આપણે ધૂમકેતુઓ તો જોઈએ કે ધૂમકેતુ કેતું બીજું તો વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા વૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુ અથવા તો પૂંછડીય તારા કહે છે સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે તો પહેલું બુધ એટલે કે મર્ક્યુરી આ ગ્રહ કદમાં સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીક છે આ ગ્રહની સપાટી પર પર્વતો ખીણો અને જ્વાળામુખી આવેલા છે બીજું શુક્ર એટલે કે વેન્યુષ તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે અહીં સૂર્યોદય પશ્ચિમમાં અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે નંબર ત્રણ જોઈએ પૃથ્વી એટલે કે અર્થ સજીવ સૃષ્ટિ ધરાવતો માત્ર ગ્રહ છે જે સૂર્યની પ્રદક્ષિણા કરે છે તેથી પૃથ્વી પર ઋતુચક્ર ચક્ર સર્જાય છે વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડા અને વિશાળ કરતામાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા પ્રકાશ સંચલના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતુપ્ત બન્યા વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા બસો કરોડ વર્ષ પહેલા પ્રમાણસર હતી મંગળ એટલે કે માર્સ તે નારી નારંગી રંગનો નાનો ઠંડો અને શુષ્ક ગ્રહ છે પાંચમો ગુરુ જ્યુપિટર તે કદમાં સૌથી મોટો અને ઝડપી દરિભ્રમણ ધરાવતો ગ્રહ છે છઠ્ઠો જોઈએ શનિ એટલે કે સટન તે ત્રણ વલય ધરાવતો ગ્રહ છે સાતમો યુરેનસ વિલિયમ હર્સલે સત્તરસો એક્યાસીમાં આ ગ્રહ ત્રણ શોધ્યો હતો નેપચ્યુન એટલે કે લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતો થોડોક મોટો છે લઘુગ્રહો અને ઉપગ્રહો સૌર્યમંડળમાં આશરે પિસ્તાલીસ હજારથી વધુ લઘુગ્રહો અને એકસો તોતેર કરતા વધુ ઉપગ્રહો આવેલા છે હવે જે પ્રશ્ન નંબર ત્રીજો યુગ્મ તારક અને દ્વૈત તારક ઉત્કલ્પના લખવાની છે તો જે બે અમેરિકન વૈજ્ઞાનિક જેનું નામ છે ટીસી ચેમ્બરલેન અને મોલ્ટને ઓગણીસો માં આ ઉત્કલ્પના આપી હતી તેઓના અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થ છૂટા પડી બ્રહ્માંડમાં દૂર દૂર વિખેરાઈ ગયા અને આ છૂટા પડેલા ભાગમાં ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ફરવા લાગ્યા હવે જો પ્રશ્ન નંબર ચોથો સૂર્ય વિશે ટૂંક નોટ લખવાની છે તો જોઈએ કે સૌરી પરિવારનો વડો સૂર્ય સ્વયં પ્રકાશિત તથા મધ્યમ કટનો તારો છે જેની કેટલીક નોંધપાત્ર બાબતો આ પ્રમાણે છે તેનો વ્યાસ તેર લાખ બાણું હજાર કિલોમીટર છે જે પૃથ્વીના વ્યાસ કરતો આશરે એકસો નવ ગણું વધુ છે તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતો અઠ્યાવીસ ગણો વધારે છે તે ખૂબ જ ગરમ વાયુ પિંડ છે તેથી તેની સપાટીનું તાપમાન આશરે છ હજાર સેલ્શિયસ છે નંબર ચાર બાર અબસ્ટન કોલસો બાળવાથી જેટલી ઊર્જા પેદા થાય તેટલી ઊર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબોને સૂર્ય કલંકો કહે છે સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે પૃથ્વી સૂર્યનો ગ્રહ છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર આપણને મેં કહેલું છે ધૂમકેતુ એટલે શું તો વિશ વિશિષ્ટ આકાર અને દેખાવાળા તથા લંબવૃત્તિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહે છે પૃથ્વી પરથી જોતો ધૂમકેતુ પ્રકાશિત પૂચ્છ ભાગ ધરાવતો હોવાથી તેની પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે એલેનું ધૂમકેતુ સૌથી વધુ જાણીતું કે તું છે બીજું આકાશ ગંગા એટલે કે મિલ્કી વે એટલે શું તો જોઈએનો જવાબ કે તારા વિશ્વ કે તારા મંડળની આકાશ કહે છે આપણો સૂર્ય મંદાકીની આકાશગંગાનો સભ્ય છે આકાશગંગામાં ગંગામાં મુખ આકાશ ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહ આવેલા છે હવે નંબર ત્રણ જોઈએ પાર્થિવ પાર્થિવ ગ્રહો કયા કયા છે તો જોઈએ કે બૌધ શુક્ર પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો છે નંબર ચાર જોવિયન ગ્રહો એટલે શું તો જોઈએ કે જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેમને જોવિયન ગ્રહો કહે છે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન્ય બાહ્ય ગ્રહો કહેવાય છે નંબર પાંચ ટેરા ફાર્મિંગ શું છે તો જોઈએ કે નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયાપલટ કરવાની યોજના વિચારી છે તેને ટેરા ફાર્મિંગ કહે છે ટેરા એટલે પૃથ્વી કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલી તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને ટેરા ફાર્મિંગ કહે છે છઠ્ઠું પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે તો જોઈએ એક તારક એક તારક કલ્પના દ્વિતારક અથવા યુગ્મ તારક કલ્પના વાયુય અને ધૂલીવાદળો પર આધારિત સિદ્ધાંત નિહારી કલ્પના ભરતી કલ્પના વગેરે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો છે નંબર જોઈએ ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાની અપેલો છે સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે તો કયો છે શુક્ર સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે બીજો ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે તો ટિટોન એ નેપ્ચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો જર્મન તત્વજ્ઞ એમિન્યુઅલ કાંતે સત્તરસો પંચાવનમાં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો સૂર્યકલંક એટલે શું તો સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્પિયર પર દેખાતા કાળા ધાબોને સૂર્યકલંક એટલે કે સનસ્પોસ્ટ કહે છે નિહારિકા એટલે શું તો અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા કાળા ધોળા વાયુવાદળો દેખાય છે જેને નિહારિકા કહે છે નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી હતી તો જોઈએ કોણે આપી હતી તો એ આપી હતી નિહારિકા વાદળ ઉત્કલ્પના સત્તરસો છન્નુમાં ફ્રાન્સના કોને આપી હતી ફૂલી વાદળની કોણે આપી હતી તો એ કોને આપી હતી તો રશિયન વિચાર ઓટો રિસમેડ ઓગણીસો તેતાલીસ માં અંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના આપી હતી પ્રશ્ન પાંચમાં જોઈએ નીચેનામાંથી પ્રશ્નો આપ માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે તો કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી છે તો એ કોણ આવશે શુક્ર એટલે કે જે બી ઓપ્શન છે બી ઓપ્શન સાચો જવાબ બનશે આગળ સૌર્ય પરિવારના ઉપગ્રહની કુલ સંખ્યા કેટલી છે તો કેટલી છે એકસો ને એટલે કે એ ઓપ્શન જવાબ આવશે આગળ શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે તો ટાઇટન એટલે કે જે એ ઓપ્શન છે ટાઈટન જવાબ સાચો જવાબ બનશે ત્યારબાદ જોઈએ બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતા તો લિમેત્ર એટલે કે જે એ ઓપ્શન છે લિમેત્રો જવાબ સાચો બનશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છેલ્લો નિહારિક નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા તો એ હતા વાય જાસ્કર એટલે કે જે બી ઓપ્શન છે વાય જાસ્કર સા જવાબ છે તો આ રીતે આપણે અહીંયા ધોરણ અગિયારનો ભૂગોળ વિષયનો પાર્ટ નંબર જે બે છે પૃથ્વી ઉદ્ભવની ઉત્ક્રાંતિ એના જે સ્વાધ્યાના તમામે તમામ પ્રશ્નો આપણે સંપૂર્ણપણે વિડીયો શરૂ પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એ લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુ જે બે લાઈક આપ્યું છે એને પણ દબાવી લેજો કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો ચેનલમાં અપલોડ થાય સૌથી પહેલા તમને એક નોટિફિકેશન મળી જાય સૌથી પહેલા તમે વિડીયો જોઈ શકો વિડીયો એક લિંક આપી છે લિંક ખોલીને તમે ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું